વેલકમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ મેથેમેટિક્સ અને ચેપ્ટર પાંચ પોઈન્ટ ત્રણનો સત્તરમો દાખલો હવે આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપને એવું કહેવામાં આવ્યું છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવાનું વિચારે છે એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવશે દાખલા તરીકે ધોરણ એકનો વિભાગ એક વૃક્ષ ધોરણ બેનો વિભાગ બે વૃક્ષ આવું ધોરણ બાર સુધી ચાલશે દરેક ધોરણમાં ત્રણ વિભાગ છે તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે તો મિત્રો રકમ કંઈક એવું કહેવા માગે છે કે શાળામાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે બરાબર છે અને દરેક ધોરણ એમાં ભાગ લેશે કુલ કેટલા ધોરણ છે તો કે ધોરણ એકથી બાર છે બરાબર પહેલું બીજું ત્રીજું એવી રીતે બાર ધોરણ છે બરાબર અને દરેક ધોરણમાં પાછા ત્રણ વિભાગ છે એટલે કે ધોરણ એકમાં ત્રણ વિભાગ ધોરણ બેમાંના ત્રણ વિભાગ અને ધોરણ બારના પણ ત્રણ વિભાગ એટલે ધોરણ એકના ત્રણ વિભાગ એટલે આપણે કેમ હોય ફર્સ્ટ સ્ટાન્ડર્ડ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ બી અને સી ક્લાસ હોય ને એ બી સી ક્લાસ કે ભાઈ હું તો બીમાં ભણું છું બરાબર અથવા સેકન્ડ સ્ટાન્ડર્ડ હોય તો એની અંદર પણ ત્રણ ક્લાસ સેકન્ડ સ્ટાન્ડર્ડ એ બી સી એમ બાર સ્ટાન્ડર્ડમાં પણ ત્રણ ક્લાસ છે બાર સ્ટાન્ડર્ડ એ બી અને સી બરાબર છે એટલે કે દરેક ધોરણને ત્રણ વિભાગ છે હવે કરવાનું શું છે તો કે એક ધોરણનો વિદ્ય એક ક્લાસ હોય બરાબર પહેલાં ધોરણનો એક ક્લાસ છે તો એને એક જ વૃક્ષ વૃક્ષવાનું છે બરાબર છે પછી એ જ રીતે એનો પહેલાં ધોરણનો બી ક્લાસ હોય તો પણ એને પણ એક જ વૃક્ષ વાવાનું છે અને પહેલાં ધોરણનો સી ક્લાસ હોય તો પણ એને એક જ વૃક્ષ વાવાનું છે જ્યારે બીજા ધોરણનો એ ક્લાસ આવે ને તો એને એક વૃક્ષ નથી વાવવાના બરાબર છે એ લોકોએ બે વૃક્ષ વાવવાના છે બરાબર છે બધા ધોરણ બેના બધા જ ક્લાસના વિદ્યાર્થીઓ છે એ ભેગા મળી બરાબર છે અને ક્લાસ વાઇઝ બે બે વૃક્ષ વાવશે બરાબર છે અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ તો આ જ રીતે જો ચાલે તો બારમા ધોરણના વિદ્યાર્થીઓ બાર બાર વૃક્ષ વાવશે તો આપણે કુલ કેટલા વૃક્ષનું વાવેતર થશે એ આપણે જોવાનું છે તો આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નને બરાબર થોડોક આકૃતિમય રીતે સમજીએ તો કંઈક આ રીતે થશે વિદ્યાર્થી મિત્રો જુઓ હવે આપણે વૃક્ષારોપણનો આ રીતનો વિદ્યાર્થીઓ કાર્યક્રમ આયોજિત કરવાના છે બરાબર છે ધોરણ દસના ધોરણ નવના વિદ્યાર્થીઓ ધોરણ પહેલાંના વિદ્યાર્થી માંડી ધોરણ બાર સુધીના દરેક વિદ્યાર્થીઓ આ વૃક્ષારોપણમાં ભાગ લેવાના છે અને દરેકે ક્લાઇસ ક્લાસ પ્રમાણે બરાબર છે વૃક્ષો વાવાના છે તો સત્તરમાં પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરીએ આ એનું એક કાલ્પનિક ચિત્ર છે જેમ કે પેલું ધોરણ છે બરાબર છે તો પહેલા ધોરણના વિદ્યાર્થીઓનો એક ક્લાસ છે એક વૃક્ષો આવશે આ રીતે એના તરફથી એક વૃક્ષનો ફાળો બરાબર છે પછી એ જ રીતે પહેલા ધોરણનો બીજો ક્લાસ છે એના તરફથી પણ એક વૃક્ષો આવશે બરાબર છે કારણ કે આ બધા વિદ્યાર્થીઓને શિક્ષક પૂછશે ચાલો તમે કયા ક્લાસના વિદ્યાર્થી તો કે ભાઈ અમે પહેલાં ધોરણના વિદ્યાર્થી છીએ કયા ક્લાસમાં તો કે એમાં તો હાલો તમે એક વૃક્ષ વાવો પછી આ બધા વિદ્યાર્થીને પૂછશે તમે તો કે અમે પહેલાં ધોરણના જ છીએ સ્ટુડન્ટ અને અમે બી ક્લાસના છીએ બધા બી ક્લાસના છીએ તો તમે પણ ભેગા મળીને એક જ વૃક્ષ વાવો અને આ છે બધા વિદ્યાર્થીઓ સી ક્લાસના પહેલાં ધોરણના જ છે તો પહેલાં ધોરણના છે એટલે બધા ભેગા મળીને એક વૃક્ષ આવશે બરાબર છે એ રીતે પછી વિદ્યાર્થી મિત્રો બીજા ધોરણના સ્ટુડન્ટ બરાબર છે સેકન્ડ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને કઈ રીતે કરવાનું છે તો કે સેકન્ડ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ શિક્ષક પૂછશે ભાઈ તમે કેના તમે બીજા ધોરણના વિદ્યાર્થી છીએ કયા ક્લાસના તો કે એ ક્લાસના તો તાવ ચાલો તમે બધા ભેગા મળીને બે વૃક્ષો આવજો કારણ કે તમે થોડાક મોટા થઈ ગયા છો ધોરણ પહેલાં કરતાં મોટા થઈ ગયા છો તો તમે બે વૃક્ષોનું ધ્યાન રાખી શકશો બરાબર છે અને તમે એનું જતન કરી શકશો એટલે એને બે વૃક્ષો આવવાના છે પછી એ જ રીતે બીજા ક્લાસના બરાબર છે બી વિભાગના બરાબર બીજો ક્લાસ ને વિભાગ બી તો એને પણ કેટલા તો કે બીજા ધોરણમાં છો ને તો એટલે કેટલા વૃક્ષો આવવાના છે બે એટલે બીજા ધોરણના વિદ્યાર્થીઓ બે બે વૃક્ષો આવશે તો બીજા ધોરણ દ્વારા કુલ વૃક્ષોની સંખ્યા બે ને બે ચાર ને બે છ થશે બરાબર છે પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા કુલ વૃક્ષોની સંખ્યા ત્રણ જ થશે કારણ કે બધાય નાના હોય બહુ એટલે એ ખાલી ત્રણ વૃક્ષનું ધ્યાન રાખી લઈએ તો એ ઘણું બીજા ધોરણના વિદ્યાર્થીઓ થોડાક તાજા વૃક્ષો વાવશે એટલે કે છ વૃક્ષો વાવશે હવે ત્રીજા ધોરણના વિદ્યાર્થીને પણ એમ જ ત્રીજા ધોરણના બધા વિદ્યાર્થીઓ ભેગા થશે એ ક્લાસના છો તો કે હા હાલો તો તમારે ત્રણ વૃક્ષનું ધ્યાન રાખવાનું આખા વર્ષ દરમિયાન બરાબર છે ચાલો તમારા તરફથી ત્રણ વૃક્ષ પછી એ જ રીતે બી ક્લાસ તરફથી પણ ત્રણ વૃક્ષ બરાબર છે અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એના સી ક્લાસ તરફથી પણ ત્રણ વૃક્ષો વાવવામાં આવશે એટલે ત્રીજા ધોરણ દ્વારા કુલ વૃક્ષોની સંખ્યા થશે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારની સમાંતર શ્રેણી બનશે પહેલાં ધોરણ દ્વારા વૃક્ષોની સંખ્યા ત્રણ બીજા ધોરણ દ્વારા વૃક્ષોની સંખ્યા છ અને ત્રીજા ધોરણ દ્વારા વૃક્ષોની સંખ્યા નવ તો વિદ્યાર્થી મિત્રો આપને આ પ્રકારે એક સમાંતર શ્રેણી મળશે બરાબર છે કઈ રીતે તો કે ધોરણ એક દ્વારા ત્રણ ધોરણ બે દ્વારા છ વૃક્ષો અને ધોરણ ત્રણ દ્વારા નવ વૃક્ષો તો આપણે એક પ્રકારની સમાંતર શ્રેણી બનશે સમાંતર શ્રેણી કઈ આવશે તો કે ત્રણ છ નવ પણ આ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી હશે તો કે બાર બરાબર છે કારણ કે ધોરણ પ્રમાણે છે આ પહેલાં ધોરણ દ્વારા આ બીજા ધોરણ દ્વારા ત્રીજા ધોરણ દ્વારા અને બારમા ધોરણ દ્વારા બધા જ વિદ્યાર્થીઓ ભાગ લે છે ધોરણ એકથી ધોરણ બાર સુધીના કોઈ વિદ્યાર્થીઓએ વૃક્ષ છે એ ઘરે લઈ જવાનું નથી શાળા માં જ વાવવાનું છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ગણતરીની શરૂઆત કરીએ તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ ત્રણ થશે સામાન્ય તફાવત પણ ત્રણ થાય એ ટુ માઇનસ એ વન એટલે છ માઇનસ ત્રણ એટલે કે ત્રણ અને એન એટલે કેટલા તો કે બાર ધોરણ છે એટલે એન ઇઝ ઇક્વલ ટુ બાર હવે મિત્રો આનો આપણે સરવાળો કરશું એટલે સરવાળાનું સૂત્ર આવશે એટલે કે એસ એન ઇઝ ઇક્વલ ટુ એન ડિવાઈડેડ બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી આ રીતે મિત્રો થાય હવે તો આપણે કેટલા પદોનો સરળો કરવાનો છે તો કે બાર પદોનો સરવાળો કરવાનો છે લાઈન આવશે એસ ટ્વેલ્વ એસ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ બાર ભેંગા બે બે પ્રથમ પદની સંખ્યા આપણી પાસે ત્રણ છે એ ત્રણ લખી નાખો બરાબર છે કેટલા પદો તો કે બાર પદો બાર માઇનસ એક સામાન્ય તફાવત ત્રણ છે સામાન્ય તફાવત પણ લખી નાખો તો બાર ભાંઘા બે એટલે કે આવશે છ પછી આ બેનો ગુણાકાર પણ ત્રણ છ બાદ બાકી કરશું તો અગિયાર અને અગિયાર ગુણા ત્રણ બરાબર છે તો છ કાઉસની અંદર છ પ્લસ અગિયાર તેરી તેત્રીસ બરાબર આ રીતે થાય તેથી હવે વિદ્યાર્થી મિત્રો આગળ ધપાવીએ ગુણાકારને એટલે કે છ કાઉસની અંદર તેત્રીસ ને છ થર્ટી નહીં નશે બરાબર છે અને હવે આપણે આ બેનો ગુણાકાર કરી નાખીએ બરાબર છે તો આવશે થર્ટી નાઇન મલ્ટિપ્લાય સિક્સ બરાબર છે નવ છક ચોપન અને છ તેરી અઢાર અઢાર પાંચ ત્રેવીસ તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે ટુ થ્રી ફોર તો બાર ધોરણ મળીને ધોરણ એકથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ ભેગા મળીને બસોને શાળાની અંદર તથા શાળાની બન બહાર કુલ બસો ચોત્રીસ વૃક્ષો વાવશે અને પ્રદૂષણને ઓછું કરવા પ્રયત્ન કરશે બરાબર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આનો આન્સર લખી શકો ફરી પાછો દાખલો આપણે ઓલ ઓવર એક વખત સમજીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવાનો છે વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર વૃક્ષ વાવીને પ્રદૂષણ ઓછું કરવાનું છે એમાં પેલા ધોરણના વિદ્યાર્થીઓ છે બરાબર છે દરેક પહેલાં ધોરણના વિદ્યાર્થી એક એક વૃક્ષ વાવશે બરાબર એટલે પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા વવાતા વૃક્ષની સંખ્યા કુલ ત્રણ થશે ત્યારબાદ બીજા ધોરણના વિદ્યાર્થીઓ આવશે બીજા ધોરણના વિદ્યાર્થીઓ બે બે વૃક્ષ વાવશે બરાબર છે પહેલા ધોરણના વિદ્યાર્થી એક એક વૃક્ષ વાવશે એટલે કુલ વૃક્ષની સંખ્યા ત્રણ બીજા ધોરણના વિદ્યાર્થીઓ બે બે વૃક્ષ વાવશે એટલે એના દ્વારા વવાતા વૃક્ષની સંખ્યા છ જ્યારે ત્રીજા ધોરણના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી મિત્રો કેટલા તો કે ત્રણ ત્રણ વૃક્ષ વાવશે તો ત્રીજા ધરણના વિદ્યાર્થીઓ દ્વારા વાવવામાં આવતા વૃક્ષની સંખ્યા નવ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે શ્રેણી બનશે પહેલાં ધરણ દ્વારા ત્રણ બીજા ધરણ દ્વારા છ ત્રીજા ધરણ દ્વારા નવ તો વિદ્યાર્થી મિત્રો આનો સામાન્ય તફાવત સરખો લાગે છે એટલે આ એક પ્રકારની સમાંતર શ્રેણી બનશે સમાંતર શ્રેણી ત્રણ છ નવ ક્યાં સુધી તો કે ધોરણ બાર સુધી એટલે કે બાર પદ સુધી હવે એનો પ્રથમ પદ થાય છે ત્રણ સામાન્ય તફાવત એ ટુ માઇનસ એ વન એટલે છ માઇનસ ત્રણ એટલે કે ત્રણ એન એટલે તો કે બાર ધોરણ સુધી ત્યારબાદ આ બધા જ બારે બાર પદનો સરવાળો સરવાળાનું સૂત્ર લીધું અને પછી આપણે એનું સાદરૂપ આપ્યું તો કુલ વૃક્ષોની સંખ્યા બસો ચોત્રીસ એટલે કે શાળાની અંદર તથા બહાર વાવવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષોની સંખ્યા બસો ને ચોત્રીસ છે તો આને બરાબર સમજી લેશો અને યાદ રાખવા પ્રયત્ન કરશો